પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાડી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવક અને વોર્ડ ઇન્સ્પેક્ટર મૌન સેવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશો મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિન અધિકૃત દબાણકામો પાટણમાં બનાવી દીધા છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆત કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા છે. પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે કોઈ પાલિકાની દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો 145મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર અનઅધિકૃત દબાણને લઈ નગરપાલિકાએ દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાછાફાઈ મારીની બદલી થતાં તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણો દૂર કરવાને બદલે ફરીથી અને અનઅધિકૃત દબાણો બાંધી દેવામાં આવતા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોનો છુપા આશીર્વાદ જોવા મળી રહ્યા છે તેવું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. તો સુભાષ ચોક પાસેના એક નવીન બની રહેલા શોપિંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ દુકાનના માલિકે પોતાનું ફરીથી અનઅધિકૃત બાંધકામ નગરપાલિકા અને કાયદાનો કોઈ પણ ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું હતું. તો જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા વગબેચે નામના વેપારી પણ અનઅધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કર્યો છે. તેમ છતાં પાલિકા દ્વારા આ વેપારીને 3-3 નોટિસો આપ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો, પાલિકા, કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને બારમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો શું પાટણ શહેરના અનઅધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા? આમ પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોનો રાફડો ફાટી નીકળતા પીટીએન ન્યૂઝ દ્વારા છેલ્લા 100 દિવસથી વધુ સમયથી બિન અધિકૃત દબાણો દૂર કરવા માટેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો પેટનું પાણી પણ હાલતું નથી, ત્યારે ભાજપના સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પારદર્શક વહીવટની વાતો માત્ર મોઢેથી જ સારી લાગતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.